હેલો સ્ટુડન્ટ, હવે આપણે કન્ટિન્યુ જ છે આ વિડીયો. એની અંદર આપણે લેસન નંબર 7ની અંદર આપણે સ્ટોરી જોઈ લીધી. હવે એના ક્વેશ્ચન આન્સર વર્કબુકમાં જોઈએ. ક્વેશ્ચન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. હનુમાને મોટા થઈને શું કર્યું? હનુમાને નાના થઈને શું કર્યું? હવે બ્રીફ આન્સર જેવા જ છે, એ આપણે અહીંયા વર્કબુકની અંદર તમારે લખવાના જ છે. હનુમાને મોટા થઈને પોતાના હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા અને નાના થઈને છાબડીમાંથી માતાજીએ બનાવેલી રોટલીઓ ખાધી. ઘરમાં હનુમાન શું કરતા? ઘરમાં હનુમાન બધા કામ ઝડપથી પતાવી દેતા, બાકીનો બધો સમય માતા સાથે વાતો કરતા અને રમતા હતા. હનુમાને અશોક વાટિકામાં શું કર્યું? હનુમાને અશોક વાટિકામાં ખેદાન મેદાન કરી નાખ્યા અને બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયા અને કેટલાક ઝાડ મૂળમાંથી ઉખેડી નાખ્યા. હનુમાને રાવણના સભાગૃહમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું? હનુમાને રાવણના સભાગૃહમાં પોતાની હાથથી એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા લાગી. હનુમાને પૂંછડી ગોળ ગોળ ગુજરા જેમ ગોઠવી તેનું આસન બનાવ્યું, પછી પૂંછાસન પર બેઠા. સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી? સૈનિકોએ ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા, હનુમાનની પૂંછડી પર વીંટાળ્યા, ક્યાંકથી તેલ લાવીને ગાભા ગોદડા પર રેડ્યું, પછી દિવાસળીની પૂંછડી સળગાવી દીધી. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 3 વર્કબુકની અંદર જોઈશું. હા, રાઇટ એન્ડ રોંગ. રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે. રાઇટ. રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં ઊંચા આસને બેઠા. હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી. રાઇટ. હનુમાને પોતાની મરજીની લંકાના સભાગૃહમાં ગયા. રોંગ. રાવણ બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જળવ્યું. રોંગ. હનુમાને સળગતી પૂંછડીનો છેડો અડકાડીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી. રાઈટ. પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું. રાઈટ. રાવણે હનુમાનને નીચે ઊભા ઊભા જ વાત કરવા વિનંતી કરી. રોંગ. હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે ઝાડવાનું નુકસાન કર્યું. રાઈટ. હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા. રોંગ. હવે ક્વેશ્ચન નંબર 4 આપણે અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈશું. કૌશમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. હનુમાન ખાલી જગ્યા થવા માટે પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. નાના થવા માટે કે મોટા થવા માટે? મોટા. ખાલી જગ્યા આંગળી પકડીને હનુમાનના નાના થતા હતા ટચલી આંગળી પકડીને. હનુમાને રાવણના સભાગૃહમાં રામના ખાલી જગ્યા તરીકે ઉપસ્થિત હતા. કોણ હતા? રામદૂત તરીકે ઉપસ્થિત થયા હતા. લંકાની નગરી ખાલી જગ્યાથી મળેલી હતી. આરસે કે સોના એ સોને. રાવણને ખાલી જગ્યા મસ્તક હતા. કેટલા હતા? 10. હવે ક્વેશ્ચન નંબર 5 આપણે બંધ બેસતા જોડકા જોડવાના છે. હનુમાન એટલે કોણ હોય છે? સંદેશાવાહક. સીતા, અશોકવન, રાવણ 10 મસ્તક, 20 હાથ, લંકા કેવી સોને મળેલી છે. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 6 જોઈશું. ક્વેશ્ચન નંબર 7માં અહીંયા નીચે આપેલા વાક્યોના શબ્દોની ભેળસેળ થઈ છે, તેના પાઠમાંથી સોચીને સાચા વાક્યો લખવાના છે. હતો બનાવવાને માતાને સમય થયો રસી, એટલે માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાબડીમાં. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. લંબાવીને પરથી ઝાડ પર હાથ દૂરના ફળ તોડી પોતાના લીધા પાકા. પોતાના હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળો તોડી લીધા. જાય રોટલી જાય મૂકતા બનાવતા અને માતાજી છાબડીમાં. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. પકડીને થતા અંગૂઠોનો હાથનો છે અને તેને મોટા આવડે જમણા. જમણાના હાથનો અંગૂઠો પકડીને તેને મોટા થતા આવડે છે. હવે ક્વેશ્ચન નંબર 8માં યોગ્ય સ્વર ચિહ્ન મૂકવાનો અને નવી વાક્ય બનાવવાનું છે. હ ન મન, તો અહીંયા હનુમાન મૂક્યું છે, એક્ઝામ્પલ આપ્યું છે. મત જ એટલે માતાજી, કસર એટલે કેસરી, અગઠ એટલે અંગૂઠો, અંગળ એટલે આંગળી, અંજન એટલે અંજલી, ટચલ એટલે ટચલી. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 9 જોઈશું. હવે એમાં નીચેનું વાક્ય કોણ બોલે છે તે કૌશમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનો છે. હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો. કોણ બોલે છે? હનુમાન. મને તો આશક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ. કોણ? હનુમાન. આ વાનરનો ગર્વ ઉતારવો પડશે. કોણ કહે છે? રાવણ. હવે ચોથું, બીજા રાજ્યના મહેમાન સાથે સારો વ્યવહાર જ કરવો જોઈએ. કોણ બોલે છે? મંત્રી. આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી. રાવણ. લે આ તેલ ગાભા પર રેડી દે. સૈનિક.
હવે તો રાવણનું આસન પણ સળગાવ્યું. કોણ બોલે છે? હનુમાન. ઓ બાપરે, આવડી મોટી પૂછડી, મને તો બીક લાગે છે. મંત્રી અને સૈનિક. મારી વાત માની હોય તો આગ ન લાગી. મંત્રી. ભાગો ભાઈ ભાગો, દરિયા ભાગો, આ વાનર તો આખું ગામ સળગાવી દેશે. કોણ બોલે છે? સૈનિક. હવે ક્વેશ્ચન નંબર 10માં આપણાને પ્રસંગમાં આવતા 5 નવા શબ્દો છે, એ શબ્દોનો ઉપયોગ કરી તમારે શિક્ષક સાથે એક વાક્ય બનાવવાનું છે અને તેનો અર્થ સમજીને એનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે. એક્ઝામ્પલ આપેલું છે, ખેદાન મેદાન કરવું એટલે બગાડી નાખવું. આ વર્ષે વાવાઝોડાને લીધે આખો વિસ્તાર ખેદાન મેદાન થઈ ગયો. ફર્સ્ટ, લાલચોળ થઈ જવું એટલે ખૂબ જ ગુસ્સે થઈ જવું. દીકરાએ વાહનની ચોરી કરી, જેમ જાણતા જ પિતાજી લાલચોળ થઈ ગયા. રૂઢિપ્રયોગ છે આ. નાસભાગ કરવી એટલે ભયથી ભાગી જવું. પોલીસે જવાને આવતી જોઈને તોફાની ટોળું નાસભાગ કરવા લાગી ગયું. મરક મરક હસવું એટલે મંદ હાસ્ય કરવું. બાળકની કાલી ગયેલી બોલી સાંભળી મહેમાન મરક મરક હસવા લાગ્યા. જંપવા દેવું એટલે શાંતિથી બેસવા દેવું. તોફાની ટપડો માને સહેજ પણ જંપવા દેતો નથી. જીત કરવી એટલે હર્ટ કરવી. કેનાએ તેના જન્મદિન મમ્મીએ બાર્બી લઈ આપવાની જીત કરી હતી. હવે ક્વેશ્ચન નંબર 11, આમાં બે બે શબ્દો આપ્યા છે, તે પૈકી એકનો ઉપયોગ કરી પહેલાં એક વાક્ય બનાવ્યા પછી બીજા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવ્યા છે. નદી અને ઊંડી. અમે નદીમાં નાહ્યા, અમે ઊંડી નદીમાં નાહ્યા. અહીંયા એક જ બે શબ્દ આપ્યા છે, એનામાંથી એક વાક્ય બનાવવાનું છે. તળાવ અને ઊંડો. ગામની સીમમાં તળાવ છે, ગામની સીમમાં ઊંડું તળાવ છે. સેકન્ડ, દરિયો અને ઊંડો. સોમનાથમાં દરિયો છે, સોમનાથમાં ઊંડો દરિયો છે. કૂદકા ઊંચા. છોકરાઓ કૂદકા લગાવે, છોકરાઓએ ઊંચા કૂદકા લગાવ્યા. જંગલ અને ગાઢ. ગિરનારમાં જંગલ છે, ગિરનારમાં ગાઢ જંગલ છે. લાંબો અને અજગર. રસ્તામાં અમે અજગર જોયો, રસ્તામાં અમે લાંબો અજગર જોયો. દૂર અને ગામ. દૂર છે, ગામ દૂર અને રસ્તો ખાડા ટેકરાવાળો છે. છત્રી અને ધોધમાર. ધોધમાર વરસાદ પડ્યો, ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામ ન લાગી. હવે ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12માં આપણે અહીંયા નીચેના આવતા શબ્દોને કોઠામાં લખ્યા છે. ઓકે, સીતા, અશોક વન, રામ વિયોગની વેદના છે, એટલે અહીંયાથી આપણે એના ક્વેશ્ચન આન્સર ફિલઅપ કરવાના છે. રામને સંદેશો કોણ આપશે? હનુમાનજી. સીતા ક્યાં છે? સીતા અશોકવનમાં છે. સીતા શું સહન કરી રહ્યા છે? સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે. લંકાએ રાજા કોણ છે? લંકાનો રાજા રાવણ છે. રામ વિયોગના કોણ દુઃખી છે? રામ વિયોગમાં સીતા દુઃખી છે. આ ટેબલ પરથી તમારે એના ક્વેશ્ચન આન્સર આપવાના છે. હા, હવે ક્વેશ્ચન નંબર 14. વાર્તાના ચિત્રો ધ્યાનથી જોવાના છે. તમને ચિત્રમાં શું શું દેખાય છે તેની ચર્ચા તમારા મિત્ર સાથે કરવાની છે અને તેના વિશે 3-4 વાક્ય લખવા છે. અહીંયા રામ અને લક્ષ્મણ, હનુમાનજી અને વાનર છે, તેના ચિત્રમાં શું છે તે આપણે અહીંયા એના સેન્ટેન્સ બનાવવાના છે. ચિત્રમાં રામ, લક્ષ્મણ, હનુમાન અને સુગ્રીવ છે. રામ હનુમાનને સીતાના સમાચાર પૂછે છે. હનુમાન રામને સીતાના સમાચાર આપે છે. આ હનુમાન કહે છે, રામની વીટીથી સીતા માતા તમને ઓળખી ગયા. રામના વિયોગમાં સીતા માતા દુઃખી છે. અહીંયા સેન્ટેન્સ બનાવે છે, તમારે અહીંયા વર્કબુકમાં લખવાના છે. હવે ક્વેશ્ચન નંબર 15માં, આ વાર્તા તમારા ઘરના વડીલો મોટેથી વાંચશે અને સંભળાવશે અને રામાયણની બીજી વાતો જાણવાની છે. ઓકે, હવે અહીંયા કૌંસમાં શબ્દો ઉમેરી વાક્ય ફરીથી લખવાના છે. બતક માતાએ ઈંડા મૂક્યા. બતક માતાએ કેટલા? 5 ઈંડા મૂક્યા. ઈંડા રંગમાંનું બચ્ચું કેવું નીકળ્યું? રાખોડી રંગનું ને મોટું. ભાઈ બહેન બતક સાથે રમવાનું બંધ કર્યું. કેમ કે ચારેય ભાઈ બહેનમાં કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. વાવાઝોડાથી બચવા બતકનું જગ્યા શોધવા લાગ્યું, સલામત જગ્યા. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 16માં આપણે જોઈશું, કોઈ એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડવાનો છે. વાનરસેના એક ડાળથી બીજી ડાળે કૂદે, વાનરસેના ફળ ગાય અને અથવા પણ. હવે અહીંયા આપણે વાનરસેના એક ડાળથી બીજી ડાળે કૂદે અને ફળ ખાય અને અથવા પણ, આ બે વર્ડમાંથી કોઈ પણ એક લેવાનો છે. સેકન્ડ, મારાથી હવે નહીં દોડાય, હું થાકી ગયો છું. પણ અને કારણ. મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગયો છું. અહીંયા કારણ કેનો યુઝ કર્યો છે. જગ્ગુની પકડ છૂટી ગઈ, બધા વાંદરાથી પાણીમાં થઈ જઈને પડ્યા. કારણ કે તથા તેથી. જગ્ગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. હંસને ધ્રાસકો પડ્યો હવે કાચબો મરી જશે. હંસને ધ્રાસકો પડ્યો કે હવે કાચબો મરી જશે. કાચબાભાઈ તો છેક ઊંચેથી પડ્યા, મરી ગયા નહીં. તેમણે પેરાસૂટ પહેરેલું હતું. કાચબાભાઈએ છેક ઊંચેથી ચડ્યા છતાં મરી ગયા નહીં કારણ કે તેમણે પેરાસૂટ પહેરેલું હતું.
હવે આપણે ક્વેશ્ચન નંબર 17 માં ઉદાહરણ ઉદાહરણ પ્રમાણે રેખાંકિત શબ્દની જગ્યાએ કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી તમારી નોટબુકમાં લખવાનો છે. હવે અહીંયા બ્રેકેટમાં તમને એ શબ્દ આપ્યો છે એ અહીંયા અંડરલાઇન કરી છે, એ શબ્દ કટ કરી નાખવાનો છે અને એ બ્રેકેટવાળો શબ્દ અહીંયા યુઝ કરવાનો છે. હરણ છલાંગને મારીને નાસી, હરણ કૂદકો મારીને નાસી ગયું. હનુમાનજી દરિયો કૂદીને લંકા પહોંચી ગયા, દરિયાની જગ્યાએ શું આવશે? સમુદ્ર. હનુમાનજી સમુદ્ર કૂદીને લંકા પહોંચી ગયા. હનુમાનજીને શ્રીરામના સેવક તરીકે સીતામાતા પાસે હાજર થયા. હનુમાનજી શ્રીરામના સેવકની જગ્યાએ શું મૂક્યું? ચાકર તરીકે સીતામાતા પાસે હાજર થયા. રાવણે હનુમાનજીને જેલમાં પૂરવા માટે સૈનિકને કહ્યું કેદ, જેલમાં નહીં કેદ, રાવણે હનુમાનજીને કેદમાં પૂરવા માટે સૈનિકે કહ્યું હતું. હવે આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 18 હવે જોઈશું. આપણે ઓકે સ્ટુડન્ટ, હવે આપણું અહીંયા વર્કબુકનું કમ્પ્લીટ થઈ ગયું છે. થેન્ક યુ સ્ટુડન્ટ.